ભવિષ્ય કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. શું છે આજની આપની કિસ્મતની રાશિઓના સંકેત જાણવા માટે કાર્યક્રમની જલ્દીથી શરૂઆત કરીએ. કાર્યક્રમમાં અમારી સાથે જોડાઈ ચૂક્યા છે નીરવભાઈ પંડ્યા. નમસ્કાર નીરવભાઈ. નમસ્કાર. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુમે દેવ સર્વકાર્યેષુ સર્વદા. નમસ્કાર દર્શક મિત્રો. તો જોઈએ આપણું ભવિષ્યમાં આજનું આપણું ભવિષ્ય. દર્શક મિત્રો, કાર્યક્રમની શરૂઆત કરીએ આજના પંચાંગથી. આજનો પંચાંગ તારીખ 18 ફેબ્રુઆરી 2019, વાર સોમવાર, તિથિ ચતુર્દશી, તેમજ માસ માઘ, ઉપરાંત પક્ષ શુક્લ, નક્ષત્ર પુષ્ય, તેમજ યોગ સૌભાગ્ય, સંવત્સર વિક્રમ 2075 અને શક સંવત 1940 વિક્રમ સંવત ચાલી રહ્યું છે. આ સાથે આજનો સૂર્યોદય સમય 6:58 નો રહેશે. તેમજ આજની ચંદ્ર રાશિ કર્ક રહેશે, જેમના નામાક્ષર છે ડહ. હવે એક નજર જોઈએ આજની 12 રાશિઓ આપણા ભવિષ્યમાં. સૌપ્રથમ રાશિ છે મેષ. મેષ રાશિ, જેમના નામાક્ષર છે અલ ઐ, આ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્તમ રહેશે. નોકરીમાં પ્રમોશન પણ મળી શકે છે. આજે શક્ય હોય તો પ્રવાસ ટાળવો જોઈએ, તેમજ આરોગ્ય પણ સાચવો. આ સાથે વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ શ્રેષ્ઠ રહેશે. વૃષભ રાશિ, જેમના નામાક્ષર છે બ, વ અને ઉ, આ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્તમ રહેશે. આર્થિક લાભ સારો એવો જણાય આવે છે, તેમજ કોઈ જૂના મિત્રોથી સારા સમાચાર પણ પ્રાપ્ત થઈ શકે છે. તેમજ વિદ્યાર્થીઓ માટે દિવસ આજે મહેનત થોડીક માંગી લેશે. મિથુન રાશિ, જેમના નામાક્ષર છે ક, છ અને ઘ, આ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડોક મધ્યમ રહેશે. દિવસ બે થોડીક બેચેની અને વ્યાકુળતા પણ રહી શકે છે, પરંતુ ધીરે ધીરે રાહત થતી જણાશે. ધંધામાં લાભ રહેશે, તેમજ વિદ્યાર્થીઓ માટે દિવસ થોડો સારો રહેશે. કર્ક રાશિ, જેમના નામાક્ષર છે ડ, હ, આ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો મધ્યમ રહેશે. તેમજ કોર્ટ કચેરીના કામકાજમાં આજે કોઈ પણ જાતની ઉતાવળ કરવી ન જોઈએ. આ સાથે થોડાક વધારાના ખર્ચ પણ થતા જણાશે, જેથી વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ શુભ રહેશે. સિંહ રાશિ, જેમના નામાક્ષર છે મ, ટ, આ રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ રહેશે. આપના કામમાં આજે સાનુકૂળતા જણાય આવશે, તેમજ ધંધામાં સારી એવી આવક પણ જણાય આવે. બદલી અને બઢતીના કામમાં પ્રગતિ પણ થશે, તેમજ વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ઉત્તમ રહેશે. કન્યા રાશિ, જેમના નામાક્ષર છે પ, ઠ, અણ, આ રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ રહેશે. આપના રોજિંદા કામમાં વ્યસ્તતા રહેવાનો પ્રયાસ કરજો આજે. સાથે સ્વાસ્થ્યની થોડી કાળજી પણ લેવી જોઈએ. ઉપરાંત વિદ્યાર્થીઓ માટે દિન શરૂઆત આજના દિવસ દહીં ખાઈને કરવી જોઈએ. તુલા રાશિ, જેમના નામાક્ષર છે ર, ત, આ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ રહેશે. તમારા દિવસની શરૂઆત સારી રહેશે, પરંતુ મનમાં કોઈ અંગત વ્યક્તિની ચિંતા પણ જણાશે, જેથી તેને નેગેટિવ અસર તમારા મનમાં ન રહી જાય તેનું ધ્યાન રાખજો. આ સાથે વિદ્યાર્થીઓનો દિવસ આજે સારો રહેશે. વૃશ્ચિક રાશિ, જેમના નામાક્ષર છે ન, ય, આ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ રહેશે. સાથે પ્રિયજનની ચિંતા પણ સતાવી શકે, તેમજ આજે કોઈ પણ અનધાર્યા ખર્ચ પણ થઈ શકે છે, તો સાથે તેને પહોંચી પણ તમે વળી શકશો. આજે પ્રવાસ ન કરવો જોઈએ, બને શક્ય હોય ત્યાં સુધી ટાળવો. તેમજ વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં સતત મનન કરવાથી, પ્રયત્ન કરવાથી સફળતા પ્રાપ્ત કરી શકશો. ધનુરાશિ, જેમના નામાક્ષર છે ભ, ફ, ધ અને ઢ, આ રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ રહેશે. ઉપરાંત જાહેર અને સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહેવાનું થાય તો મિત્રો સાથે મિલન અને મુલાકાત પણ થશે, તેમજ વિદ્યાર્થીઓ માટે દિવસ થોડો મધ્યમ જણાશે. મકર રાશિ, જેમના નામાક્ષર છે ખ અને જ, આ રાશિના જાતકો માટે દિવસ થોડો મધ્યમ જણાશે. કામમાં વ્યસ્ત રહેવાની સાથે અન્ય કામકાજ અંગે પણ આપને દોડધામ કરવી પડે છે. ઉપરાંત હરીફ વર્ગનો સામનો પણ કરવો પડશે, તેમજ વિદ્યાર્થીઓ માટે દિવસ થોડો સારો રહેશે. કુંભ રાશિ, જેમના નામાક્ષર છે ગ, શ અને શ, આ રાશિના જાતકો માટે દિવસ આજનો ઉત્તમ સાબિત થશે.
ધીરે ધીરે આપના કામમાં આવેલી રૂકાવટ અને વિલંબતા દૂર થતી જણાશે. તેમજ સંતાનના પ્રશ્નોમાં આપની ચિંતા ઓછી થતી જણાશે. તેમજ વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ખૂબ જ શ્રેષ્ઠ જણાશે. મીન રાશિ. મીન રાશિ, જેમના નામાક્ષર છે દ, ચ અને થ, ઝ, આ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્તમ રહેશે. તેમજ ધીરે ધીરે આપના કામમાં આવેલી રૂકાવટ અને વિલંબતા દૂર થતી જણાશે. તેમજ આજે કોઈ પણ માર્કેટિંગ ક્ષેત્રમાં રહેતા નોકરિયાત વર્ગો માટે આજના દિવસે કોઈ પણ શુભ સમાચાર પ્રાપ્ત થશે. તેમજ વિદ્યાર્થીઓ માટે દિવસ સારો રહેશે. દર્શક મિત્રો, આ હતી આપણા ભવિષ્યમાં આજની 12 રાશિઓ. હવે સમય થઈ ગયો છે સ્પેશિયલ એસ્ટ્રો ટિપ્સ નો, તો આવો જાણીએ આજની સ્પેશિયલ એસ્ટ્રો ટિપ્સ. દર્શક મિત્રો, આજે એસ્ટ્રો ટિપ્સ માં તમારી જન્મ કુંડળીના ભેદ પરિભાષકો છે. એવા યોગો કે જે તમારી કુંડળીમાં હશે તો તમે રંગથી રાજા પણ થઈ શકશો. ઉપરાંત કુંડળીના ઘણા બધા યોગોની ચર્ચા આજે આપણે કરીશું. જે લોકો જ્યોતિષમાં રસ જાગૃતતા દાખવે છે તેઓ લોકોને આપનો ભવિષ્ય કાર્યક્રમમાં જોવાનું હું કહી શકું છું. હવે આજની ટિપ્સ દરમિયાન જન્મ કુંડળીમાં પહેલે, બીજે, પાંચમે, સાતમે, આઠમે કે અગિયારમા સ્થાને શનિ હોય તો, અને તેની સાથે ચંદ્ર હોય, પછી ભલે એ યુતિ હોય કે દ્રષ્ટિ હોય, એનાથી જાતકના લગ્ન જીવનમાં વિઘ્ન આવી શકે છે અથવા તો તેના દશા દરમિયાન લગ્ન જીવન પણ ભંગ થઈ શકે છે. દર્શક મિત્રો, KTV ન્યૂઝ ગુજરાતીના આપણા ભવિષ્ય કાર્યક્રમના માધ્યમથી આપ અમારા ફેસબુક પેજ પર કમેન્ટ બોક્સ પર જઈ આપને મૂંઝવતા પ્રશ્ન લખી શકો છો. આપણા ભવિષ્ય કાર્યક્રમના અંતમાં તેના યોગ્ય પ્રત્યુત્તર આપવામાં આવશે. દર્શક મિત્રો, આપ અમારો કાર્યક્રમ YouTube પર પણ નિહાળી શકશો. YouTube પર KTV ન્યૂઝ ગુજરાતી લાઈક કરો, શેર કરો અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.